હેલો મિત્રો હવે આપણે ધોરણ દસ ગણિતની અંદર ચેપ્ટર ચોથું દ્વિઘાત સમીકરણ છે હવે ચેપ્ટર બેમાં તમે ભણ્યા એ એક્સ વર્ગ વધતા બી એક્સ વધતા સી એ દ્વિઘાત બહુપદી છે આવું ચેપ્ટર બેમાં તમે ભણ્યા હતા દ્વિઘાત બહુપદી કોને કહેવાય એ એક્સ વર્ગ વધતા બી એક્સ વધતા સી દ્વિઘાત બહુપદી છે આ દ્વિઘાત બહુપદીનું મૂલ્ય શૂન્ય લેવામાં આવે તો આપણને દ્રિગાજ સમીકરણ એ એક્સ વર્ગ વધતા બી એક્સ વધતા સી બરાબર જીરો મળે છે એ એક્સ વર્ગ વધતા બી એક્સ વધતા સી બરાબર જીરો પ્રકારનું સમીકરણ દ્વિગાથ સમીકરણ છે આ જે લખ્યું છે એક્સ વર્ગ વધતા બી એક્સ સી બરાબર જીરો એ દ્વિઘાધ સમીકરણ છે આવું સમીકરણ કોઈ હોય તો એને સમીકરણ કહેવાય હવે સ્વાધ્યાય ચાર અંદર તમે જોશો તો દાખલો પહેલો એવો છે નીચે આપેલા સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે ચકાસો એમાંથી એક દાખલો મેં લીધો છે એક્સ પ્લસ વન એક્સ વત્તા એક નો વર્ગ બરાબર ટુ કાઉસની અંદર એક્સ ઓછા ત્રણ છે આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે આપણે ચકાસી માટે અહીંયા પહેલાં પદનો વર્ગ એટલે એક્સ વર્ગ પ્લસ બે ગુણણા પહેલું અને બીજું બે ગુણણા પહેલું પદ એક્સ અને ગુણણા બીજું પદ એક એનો ગુણાકાર કરીએ એટલે ટુ એક્સ પ્લસ છેલ્લા પદ છેલું પદ એટલે એક એકનો વર્ગ એક બરાબરની નિશાની હવે બેનો અંદર ગુણાકાર કરીએ બેનો એક સાયડે ગુણાકાર કરો એટલે બે ગુણણા એક્સ એટલે બે ઓછા બેનો ત્રણ સાથે ગુણાકાર કરો બે ગુણા ત્રણ એટલે છ આવું પદ બનશે માટે એક્સ વર્ગ વત્તા બે એક્સ પ્લસ વન આ જે છે એમનું હવે આ ટુ એક્સ છે બે એક્સ એ બરાબરની ઓલી બાજુ છે એને આપણે આ બાજુ લઈએ તો નિશાની બદલી જાય આ બે એક્સ છે એ પ્લસ છે આ બાજુ આવશે એટલે માઇનસ બે એક્સ થાય એવી જ રીતના આમ છ છે માઇનસ છ એને આ બાજુ લેવાના છે માઇનસ છ છે એને આ બાજુ લઈએ તો માઇનસ છ છે એ આ બાજુ આવશે એટલે પ્લસ છ બરાબર આ બાજુ હવે કાંઈ રિયું નથી એટલે ઝીરો માટે એક્સ વર્ગ આ પ્લસ બે એક્સ અને આ માઇનસ બે એક્સ પ્લસમાંથી માઇનસ જાય એટલે એ ઉડશે પદ એટલે ત્યાં કોઈ પદ વધશે નહીં એટલે વધશે કોઈ નથી એટલે ઝીરો સ ગુણક તો 0 એટલી પદ જીરો થઈ ગયો પ્લસ વન અને પ્લસ છ છ માં એક નાખીએ તો સાત બરાબર જીરો આ સમીકરણ બન્યું છે ને એક્સ વર્ગ વત્તા બી એક્સ વત્તા સી બરાબર જીરો સાથે સરખાવતા હવે આ સમીકરણ જેવું છે એક્સ નો વર્ગ તો અહીં એક્સ નો વર્ગ છે અહીંયા બી તો સાત છે હવે અહીંયા વર્ગ અહીંયા કોઈ નથી એટલે બી બી નો સહગુણક કોઈ નથી એટલે બી બરાબર જીરો અહીંયા અચળપદ સી છે તો અહીંયા અચળપદ સાત છે સી બરાબર સાત આ થયું દ્વિઘાત સમીકરણ એટલે આપેલ સમીકરણ દિઘાત સમીકરણ છે હવે એક બીજું ઉદાહરણ લઈએ જેથી તમને વધુ ખબર પડે એમાં છે દાખલા નંબર પાંચ બે એક્સ ઓછા એક બીજા કાઉસમાં એક્સ ઓછા ત્રણ બરાબર એક્સ વત્તા પાંચ અને એક્સ ઓછા એક આવું સમીકરણ છે રકમ આપે આપેલી છે આવી માટે અહીંયા આપણે બે કાઉસ છે એનો ગુણાકાર કરવાનો છે બે એક્સનો એક્સ સાથે ગુણાકાર કરવાનો છે બે આ એક્સ અને આ એક્સનો ગુણાકાર કરો એટલે એક્સનો વર્ગ એવી જ રીતના આ બે એક્સનો ત્રણ સાથે ગુણાકાર આ બે અને ત્રણનો ગુણાકાર કરીએ છ આઈ એક્સ અને અહીંયા કોઈ નથી એટલે એક્સ અહીંયા નિશાની છે માઇનસની અહીંયા પ્લસ છે એટલે માઇનસ એવી જ રીતના માઇનસ એકનો વારો છે આની અરે ગુણાકાર કરવાનો માઇનસ એક ગુણના એક્સ તથા માઇનસ એક્સ એવી જ રીતના આ માઇનસ એકનો માઇનસ ત્રણ સાથે ગુણાકાર અહીંયા માઇનસ અહીંયા માઇનસ એટલે પ્લસ એક ગુણણા ત્રણ એટલે ત્રણ બરાબર જેવો આ બાજુ ગુણાકાર કર્યો એવો જ આ બાજુ ગુણાકાર કરવાનો છે આ એક્સનો એક સાથે ગુણાકાર એટલે એક્સનો વર્ગ એવી જ રીતના આનો માઇનસ એક સાથે ગુણાકાર એટલે માઇનસ એક ગુણના એક્સ એટલે માઇનસ એક એક્સ એકનો લખો તો પણ ચાલશે એવી જ રીતના આનો આની સાથે ગુણાકાર કરીએ પ્લસ પાંચનો એક્સ એટલે ગુણાકાર પ્લસ પાંચ એક્સ એવી જ રીતના પ્લસ પાંચનો માઇનસ એક સાથે ગુણાકાર એટલે પ્લસ માઇનસ વધતા ગુણના ઓછા એટલે ઓછા પાંચ એકું પાંચ માટે હવે

અહીંયા છે માઇનસ એક પ્લસ પાંચ તો વચ્ચે છે ઓછા પાંચ પાંચમાંથી એક ચાર જાય મોટા પદની નિશાની એટલે પ્લસ ચાર એક્સ અને આ વચ્ચે માઇનસ પાંચ એ દરેક પદને આપણે આ બાજુ લઈ લઈએ એટલે માટે બે એક્સનો વર્ગ ઓછા સાત એક્સ પ્લસ ત્રણ આ એક્સ વર્ગ આ બાજુ લઈ આવવાનું છે અને આ બાજુ લઈ આવો પ્લસની આ બાજુ એટલે માઇનસ એક્સ વર્ગ પ્લસ ચાર એક્સ છે અને આ બાજુ લઈ આવવાના માઇનસ ચાર એક્સ માઇનસ પાંચ છે ને આ બાજુ લઈ આવના એટલે પ્લસ પાંચ બરાબર થાય છે જીરો હવે સરળા બાદ બાકી આ બે એક્સ માંથી એક્સ વર્ગ એના જેવું સજાતીય પદ બાદ કરવાનું વર્ગવાળો હોય તો વર્ગવાળું બાદ કરવું બે એક્સ વર્ગમાંથી એક્સ વર્ગ જાય એટલે એક્સ નો વર્ગ ઓછા સાત અને ઓછા ચાર એટલે થાય ઓછા અગિયાર એક્સ ઓછે વત્તા ઓછા ચાર અને ઓછા ચાર છે અને ઓછા સાત બેનો કરીએ ઓછા અગિયાર એવી જ રીતના પ્લસ ત્રણ અને પ્લસ પાંચ

અહીંયા બી અહીંયા માઇનસ અગિયાર અહીંયા એક્સ અહીંયા અગિયાર એક્સનો સહગુણક અહીંયા માઇનસ અગિયાર છે અહીંયા એક્સનો સહગુણક બી છે તો બી બરાબર થાય માઇનસ અગિયાર અહીંયા અચળપદ સી છે અહીંયા પદ આઠ છે તો સી બરાબર આઠ આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે આપેલું સમીકરણ છે એ દ્વિઘા સમીકરણ છે આવા ઘણા બધા દાખલા આપ્યા છે સ્વાધ્યાય ચાર પોટેકની અંદર દાખલા પહેલામાં દાખલા પહેલાની અંદર આઠ દાખલા છે આ પ્રમાણે તમે ઘરે દાખલા છે એ ચેક કરજો અને ગણજો આભાર ચાલો મિત્રો હવે એક આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ રકમ છે છઠ્ઠો દાખલો છે એક્સ વર્ગ પ્લસ એક્સ પ્લસ વન બરાબર એક્સ માઇનસ બે નો વર્ગ આ બાજુ પદ તૈયાર જ છે કંઈ સાદરૂપ પણ નથી એક્સ વર્ગ વત્તા એક આ એમનું લખવાનું છે બરાબર અહીંયા વર્ગ વાળું સૂત્ર છે એ લાગુ પડશે પેલા પદનો વર્ગ ઓછા ઓછા છે એટલે ઓછા બે ગુણણા પ્રથમ પદ એટલે એક્સ ને ગુણણા બીજું પદ એટલે બે આ બે ગુણણા પ્રથમ પદ અને ગુણણા બીજું પદ એનો ગુણાકાર થાય બે ગુણિણા એક્સ બે એટલે ચાર એક્સ બીજા પદનો વર્ગ એટલે કે બેનો વર્ગ ચાર માટે એક્સ વર્ગ વધતા ત્રણ આ ત્રણ પદ છે એક્સ વર્ગ ઓછા ચાર એક્સ વત્તા ચાર એ પદને આપણે આ બાજુ લેશું આ બાજુ આવશે એટલે ઓછા એક્સ વર્ગ ઓછા ચાર એક્સ છે આ બાજુ આવશે એટલે વત્તા ચાર એક્સ અને ઓછા ચાર છે આ બાજુ સોરી વત્તા ચાર છે આ બાજુ આવશે એટલે ઓછા ચાર થાય એક્સ વર્ગ આ બાજુ લીધા ઓછા ચાર એક્સને આ બાજુ લેવાના વત્તા ચારને આ બાજુ લેવાના એટલે એક્સ વર્ગ આ બાજુ આવશે માઇનસ એક્સ વર્ગ ઓછા ચાર એક્સ છે આ બાજુ આવશે પ્લસ થઈ જશે પ્લસ ચાર છે આ બાજુ છે એટલે માઇનસ ચાર થાય આ બાજુ કોઈ છે ને એટલે ઝીરો માટે સજાતીય પદ છે એની બાદ બાકી સજાતીય પદ છે એક્સ વર્ગ અને એક્સ વર્ગ આ એક્સ વર્ગ એક્સ વર્ગ છે ઈ હે પ્લસ એક્સ વર્ગ અને માઇનસ એક્સ વર્ગ એટલે ત્યાં કોઈ છે નહીં બીજું સજાતીય પદ છે ઓછા વત્તા ત્રણ એક્સ અને વત્તા ચાર એક્સ વધતા ત્રણ એક્સ અને વત્તા ચાર એક્સ એ બેનો સરવાળો કરીએ એટલે વત્તા ચાર ને ત્રણ સાત પ્લસ વન અને માઇનસ ચાર પ્લસ વન છે અને માઇનસ ચાર છે એટલે વત્તે છે ઓછા વત્તે છે ઓછા ચારમાંથી એક જાય એટલે ત્રણ મોટા પદની નિશાન મોટું છે ચાર એની પર નિશાન છે માઇનસની એટલે માઇનસ ત્રણ બરાબર જીરો ને એક્સ વર્ગ વત્તા બી એક્સ વત્તા સી બરાબર ઝીરો સાથે સરખાવતા આની સરખાવો તો અહીંયા એક્સ વર્ગવાળું પદ છે અહીંયા એક્સ વર્ગવાળું પદ કોઈ છે નહીં બી એક્સ છે તો અહીંયા સાત એક્સ છે અહીંયા સી છે તો અહીંયા ત્રણ છે એટલે કે એક્સ વર્ગવાળું વર્ગવાળું પદ નથી માટે એ બરાબર જે એ છે એનો સહગુણક છે જ નહીં એક્સ વર્ગવાળું પદ નથી બી એક્સ છે તો અહીંયા સાત એક્સ છે સી છે તો અહીંયા ત્રણ છે એટલે વર્ગવાળું પદ ન હોવાથી આપેલ સમીકરણ આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી આપેલું સમીકરણ છે એ દ્વિઘાત સમીકરણ ન થયું કારણ કે વર્ગવાળું પદ ન મળ્યું ત્યાર પછી એક આપણે નવું ઉદાહરણ જોઈએ નવો દાખલો આઠમો દાખલો છે ચાર પોઈન્ટ એકનો દાખલા પહેલાંનો આઠમો દાખલો છે એક્સનો ઘન ઓછા ચાર એક્સ વર્ગ ઓછા એક્સ પ્લસ વન બરાબર એક્સ માઇનસ બે આખાઈનો ઘન હવે અહીંયા ઘન આવ્યો આગળના દાખલામાં એક્સ માઇનસ નો વર્ગ હતો માટે એક્સનો ઘન ઓછા એક્સ વર્ગ ઓછા એક્સ પ્લસ વન આમાં કોઈ સાદુરૂપ આપવાનું નથી જે પદ છે એમનું લખવાનું છે અહીંયા ઘનનું સૂત્ર પહેલા પદનો ઘન ઓછા ત્રણ ગુણણા પહેલા પદનો વર્ગ અને બીજું પદ ઓછા ત્રણ ગુણા પેલું પદ અને બીજા પદનો વર્ગ ઓછા બે નો ઘન અહીંયા વત્તા આવશે ફરી પાછું કહું પેલા પદનો ઘન ઓછા ત્રણ ગુણ્યા પેલા પદનો વર્ગ ગુણણા બીજું પદ વત્તા ત્રણ ગુણા પહેલું પદ અને બીજા પદનો વર્ગ ઓછા છેલ્લા પદ નો ઘન માટે ઘન ઓછા ચાર એક્સ વર્ગ ઓછા એક્સ પ્લસ વન બરાબર પેલા પદ નો ઘન એટલે એક્સ નો ઘન ઓછા ઓછા ત્રણ ગુણણા બે ત્રણ ગુણણા બે એટલે છ અને એક્સનો વર્ગ વત્તા અહીંયા ત્રણ બેનો વર્ગ ચાર ત્રણ અને બેનો વર્ગ ચાર એટલે કે આ ચાર અને ત્રણનો ગુણાકાર થાય બાર અને એક્સ ઓછા બેનો ઘન થાય આઠ ફરી પાછું કહી દઉં એક્સનો ઘન ઓછા ત્રણ ગુણણા બે એટલે છ એક્સનો વર્ગ વત્તા આ ત્રણ બેનો વર્ગ ચાર ત્રણ ચાર બાર અને એક્સ ઓછા બેનો નો ઘન આઠ હવે બરાબરની આ બાજુ જેટલા પદ છે એને આપણે આ બાજુ લેવાના છે ડાબી બાજુ દરેક પદની આ બાજુ લઈએ એક્સ નો ઘન ઓછા ચાર એક્સ ઓછા એક્સ આ એમ હવે એક્સનો ઘન છે એને આપણે આ બાજુ લેવાના છે એટલે માઇનસ નો ઓછા છ આ બાજુ લેવું એટલે પ્લસ પ્લસ બાર એક્સ છે એને આ બાજુ લેવું એટલે માઇનસ બાર એક્સ અને માઇનસ આઠ છે એને આ બાજુ લેવું એટલે પ્લસ આઠ આ બાજુ કોઈ ન તો એટલે ઝીરો હવે સજાતીય પદની બાદ બાકી તો અહીંયા સજાતીય પદ તમે જુઓ તો એક્સનો ઘન છે અહીંયા સજાતીયપદ એક્સનો ઘન છે આ પ્લસ એક્સનો ઘન અને આ માઇનસ એક્સનો ઘન એ ઉડી જાય હવે અહીંયા ઓછા ચાર એક્સ વર્ગ અને વધતા છ એક્સ વર્ગ આ ઓછા છે આ વત્તા છે વત્તે ઓછે ઓછા છ માંથી ચાર જાય એટલે બે એક્સનો વર્ગ એવું જ અહીંયા સજાતીય પદ છે ઓછા બાર એક્સ અને ઓછા એક્સ ઓછા બાર એક્સ અને ઓછા એક્સ ઓછે ઓછે વત્તા બાર ને એક તેર એવું જ સજાતીય પદ છે એક અને આઠ પ્લસ આઠ પ્લસ એક આઠમાં એક નાખીએ નવ બરાબર ને એ એક્સ વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો સાથે સરખાવતા હવે સરખાવતો તો એક્સ વર્ગ છે એનો સહગુણક એ છે તો અહીંયા એક્સ વર્ગનો સહગુણક બે છે એટલે એ બરાબર બે અહીંયા બી એક્સ છે તો અહીંયા માઇનસ તેર એક્સ છે તો બી બરાબર થાય માઇનસ તેર સી બરાબર નવ છે અચળપદ સી અહીંયા છે તો અચળપદ નવ અહીંયા છે એટલે સી બરાબર નવ આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે